આશ્રમની વાત નથી કરતી, પણ ગઈકાલે જેમણે બહુ મોટી સભા કરી અને સ્વામીજીનું સન્માન કર્યું એ શ્રીમાળી બ્રાહ્મણોને ખબર નથી કે શ્રીમાળી બ્રાહ્મણ અને ઔદિત્ય બ્રાહ્મણનો સરવાળો તે સ્વામી સચ્ચિદાનંદજી છે. અને એ શ્રીમાળી બ્રાહ્મણની જ્ઞાતિએ સ્વામીજીને જ્ઞાત બાર મૂક્યા. કેમ મૂક્યા? તો કે તમે આ મંદિરો અંદર કેમ પરણ્યા? બે પિતા શ્રીમાળી અને માતા ઔદિત્ય બ્રાહ્મણ, એમાં એને નાતબાર મૂક્યા. નાતબાર મૂક્યા એટલું નહીં, પણ સ્વામીજીના કાકા મણિકાકાને પણ નાતબાર મૂક્યા. નાતે એમ કહ્યું કે કા જો એનો સાથ છોડી દે, એના ઘરનું પાણી છોડી દે તો તને નાતમાં રાખીએ. કાકાએ કહ્યું કે એ તો નહીં શક્ય બને, એટલે એને પણ નાતબાર મૂક્યા. કલ્પના કરો સાહેબ, નરસિંહને નાતબાર મૂક્યા હતા કોઈએ. કદાચ એવું બને કે નરસિંહ પછી 500-700 વર્ષે અમે નરસિંહને ઓળખ્યા, અમે રહી નાતે જ એને બહાર મૂક્યા. અમે સુષ્ટુ કહેવાતી જ્ઞાતિ છીએ, નાગરોની. અમારી જાતને મુત્સદી હોવાનું અભિમાન લઈને ચારે કોર ફરીએ છીએ, પણ અમારી નાતે એને બહાર મૂક્યા. કદાચ એવું બને કે 500-600 વર્ષ પછી નરસિંહની જેમ જ સમાજના બંધનોને ફગાવી દેનાર સંત તરીકે કોઈનું નામ ભજાતું હશે તો એ કદાચ સ્વામી સચ્ચિદાનંદજીનું હશે. ઘણાને જણાય આશ્ચર્ય છે કે આવું બન્યું હશે, કેવું એટલું બન્યું છે. મારા અનુભવો પુસ્તકમાં તો પુષ્કળ લખાયું છે, એમાંથી ઘણા બધા અનુભવો એમની સાથે મેં વહેંચ્યા છે અને જાણ્યા છે. આપણે જાણીએ તો ધન્ય થઈ જઈએ એવું લાગે. એવું નથી કે આવી જે અત્યારની એમની પરિસ્થિતિ છે કે એનો જે મૂડ છે એ મૂડ પહેલોથી આલ્યો આવે છે, ના એવું નથી. મને તો એવું એક મનોવિજ્ઞાનના અભ્યાસુ તરીકે એવું લાગ્યું છે કે સ્વામીજીના જીવનના બે પડાવો બહુ મુખ્ય છે. પહેલો સ્વીકૃતિનો અભાવ, નાનપણની અંદર પોતાની નાતે એને નથી સ્વીકાર્યા અને પરિણામે એમને બહુ દુઃખ સહન કરવું પડ્યું છે. અને બીજો મળવી જોઈએ તેવી મા અથવા બાપની હૂંફનો અભાવ. મને તો એવું લાગે છે કે આજના સ્વામીજીના જેટલા કાર્યો છે એ સમાજને સ્વીકૃતિના અભાવમાંથી બહાર કાઢવાના કાર્યો છે અને સમાજને હૂંફ આપવા માટેના બધા જ કાર્યો છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે બચપણમાં કોઈ એકાદ નાની ઠેસ વાગી હોય તો જીવનભર એ ઠેસને સારા પાસામાં પરિવર્તિત કરવા માટે તમે પ્રવૃત્ત રહો છો. એમણે બહુ જ દર્દીલા અવાજે કહ્યું હતું કે હું મારા બાળપણની વાત કરીશ તો ભદ્રાયુભાઈ હું રડી પડીશ. મેં મારા પિતાનો ચહેરો નથી જોયો. કેમ? કારણ કે મને ખબર જ નથી. 3-1 વર્ષનો હોઈશ ત્યારે મારા પિતાનું અવસાન થયું. ચહેરો નહોતો જોયો. કુટુંબીઓએ આગો રાખ્યો હતો કે હું નાનો છોકરો છું ને ડરી ન જાઉં. પણ મને યાદ છે કે હું દોડીને મારા ગામથી દૂર દૂર એક ટેકરી ઉપર ચડી ગયો હતો અને ટેકરી ઉપરથી મેં મારા પિતાશ્રીની સ્મશાન યાત્રા જોઈ છે. આ જે હૂંફનો અભાવ, 12-13 વર્ષના થયા ત્યાં સુધીમાં મા પણ ગયા અને મણિકાકા પણ ગયા, એટલે એકલો પડેલો એક છોકરો કેટલી કેટલી રીતે અથડાય પછડાય અને આગળ વધે એ તો ક્યારેક આપ નિરાંતે એમના પુસ્તકો વાંચો તો આપને ખ્યાલ આવે. મારે સીમિત સમયમાં વાત કરવી છે એટલા માટે હું ટુ ધ પોઈન્ટ બોલી રહ્યો છું. આ સમયની અંદર સ્કૂલમાં તોફાની ખરા, થોડા તોફાની, એમના કહેવા પ્રમાણે કે હું તોફાની છું પણ થોડો તોફાની છું. મેં કીધું થોડા તોફાની એટલે કેવા? તો સ્વામીજી કે બીજું કઈ નહીં, અમે વાડમાંથી ચીબડા ચોરતા એવો હું તોફાની ખર. અને પછી ચીબડા ચોર્યા છે એ કોઈ જોઈ જાય તો વાડમાંથી ટપી જવાનું કામ પણ મેં કર્યું છે. એટલે સુધી નહીં ભદ્રેવભાઈ, અમારે ત્યાં ભાવસારનો છોકરો હતો અને ભાવસારનો છોકરો બીડી લઈને આવતો અને અમે બધા 6-7 જણા છે અને એ બેસાડતો રિસેસમાં પાછળ પાછળ જઈએ અને બીડી પેટાવે, પહેલી કસ એ મારે, પછી વચ્ચે બધા હોય કારણ કે હું બ્રાહ્મણ એટલે મારો વારો પહેલા આવે. તમે જો બીડીમાં બ્રાહ્મણનો વારો પહેલો આવે. અને સ્વામીજી કહે છે છેલ્લો મુસલમાનનો દીકરો, છેલ્લા બે છોકરા મુસલમાન હતા, એટલે કે અમે હજી કસ મારીએ ત્યાં મુસલમાન બધા કંઈક આને દે જલ્દી આને દે. એટલે કે મેં બીડી પીધી છે, પાન ખાધા છે, ચૂનો જેટલો એટલો જ કાથો
અને એટલી જ તમાકુ વાળા પાન ખાનારા આપણા સ્વામીજી અત્યારના આપણી સામે બેઠા છે. એમણે કહ્યું મેં સિગરેટ પીધી છે, કઈ નથી કર્યું, બાકી નથી, પણ એક લગની લાગી અને એક નાનકડું ભજન સાંભળ્યું, એક નાનકડી કથા એટેન્ડ કરી, કોઈ સાદા સાદા સાધુ નહીં, જે એક મહોલ્લાની અંદર કથા કરતા હતા અને સ્વામીજીએ થતા સાંભળી, અને ફરતા 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 એ જતા હતા ત્યાં એક કોઈ સાધુ મળ્યો અને સાધુ એક ગીત ગાતો હતો. એ ગીત ઉભારીને એમણે સાંભળ્યું, ભિખારી જેવો માણસ હતો, સાવ ફકીર, અને ફકીરને એને સાંભળ્યો, ફૂલા ફૂલા ફરે જગત મેં કેસા તેરા નાતા રે. આ એક પંક્તિ મનમાં બેસી ગઈ, પંક્તિ ગવાતી રહી, એ જ પંક્તિ અંદર ઉતરતી રહી, અને એ જ પંક્તિએ જવાબ આપ્યો, આની સાથે તારો નાતો કેટલો, છોડ ઝડપથી બધું. એ કબીરની પંક્તિ. આજે શરૂઆત કબીરના ભજનથી થઈ, એવું નહીં કે એક પંક્તિ સાંભળી, જાણ્યું કે આ કબીરનું ભજન છે, પૂછ્યું કે સેવા આપ્યું છે, તો કબીરવાણીમાં આપ્યું છે, શોધી કાઢ્યું કબીરવાણી પુસ્તક, અને એ પુસ્તક વાંચ્યું ને કબીરનો બધા ભજનો વાંચીને એમ થયું કે સાચો માર્ગ તો વૈરાગ્યનો છે. અનેક સંઘર્ષો કર્યા, અનેક બાબતોમાં થયા, ખોટું બોલીને પોલીસના રાઇટર તરીકે નોકરી કરેલી છે 3-3.5 વર્ષ ખોટું બોલીને, પણ ખોટું શેના માટે, ભગવાન કૃષ્ણએ કહ્યું તે સત્ય માટે. એક 12-13-14-15 વર્ષનો છોકરો, ખાવા માટે કઈ મળે નહીં, કશા પૈસા હાથમાં નહીં, કોઈ કઈ કહ્યું કે જા તને પોલીસમાં નોકરી મળે, 7 ધોરણ પાસ થઈ ગયા હતા, અને નીચે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઉપર ઓફિસ દોડીને ઉપર ચડી ગયા, એમ કીધું નોકરી મળે તો મળે, 7 ધોરણ પાસ છો તો કે છું, કેટલા વર્ષ થયા તો કે 15, તો નીચે સુપરિન્ટેન્ડન્ટ બેઠા છે ને 18 કેજે તો નોકરી મળશે. નીચે આવ્યા અને એને સરસ રીતે વાત કરી, એટલે કીધું કેટલા વર્ષ થયા તો 17 પૂરા થયા 18 શરૂ તો ગાવી ગયા. ખોટું બોલો તો તમારા ભલા માટે બોલો, કે જે ભલાથી સમાજનું ભવિષ્યમાં ભલું થવાનું હોય, એ સંદેશો એ વખતે એમણે પોતાની જાતને આપ્યો. અને રાઇટર તરીકે નોકરી કરીને ત્યાં ઠરીઠામ થવું એવું નહીં, એમાંથી ખટપટ થઈ, ખટપટ તો ક્યારે હતી ને સાહેબ, ભારત દેશ તો ખટપટના પર્યાય તરીકે જીવનારો દેશ છે. ખટપટ થઈ અને એમને નોકરી છોડવી પડી. નોકરી છોડીને બિલીમોરા ગયા અને બિલીમોરામાં હું ને તમે કલ્પી ન શકીએ એટલી ગરીબીની અંદર વર્ણન કર્યું છે, સાંભળીએ તો આપણા હાથમાંથી આંસુ નીકળે. ગરીબોની વચ્ચે, દર્દીઓની વચ્ચે, ગંદકીની વચ્ચે, જ્યાં હવા ઉજાસ ન હોય એની વચ્ચે થોડીક જગ્યા કરીને સુઈ જવાનું, પેટ ખાલી હોય, ખાવા મળ્યું ન હોય, ચાલીને જવું છે એવું મનમાં એક ભૂરી ભરાઈ ગઈ હોય કે કુંભમાં જઈશ તો ચાલીને જઈશ, અને એ સમય હોય કે જ્યારે તમે બરાબર તારુણ્યના ઓટલે બેઠા હો, અને એ વખતે ચાલતા 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 તમારા પગ સૂજી જાય, પગમાં ફોડલા પડે, પગ ઉપડે નહીં, તમારે લેટ્રિન જવું હોય તો હાથેથી રીખી રીખીને જવું પડે, આવી યાતનાઓમાંથી પસાર થનાર વ્યક્તિ ભવિષ્યની અંદર 1954ના કુંભ પછી, કુંભનું વર્ણન એમની પાસેથી સાંભળવા જેવું છે, કારણ કે હું અને તમે જે અત્યારે કુંભમાં જઈ રહ્યા છીએ એ પણ હવે કુંભ 5-સ્ટાર થઈ રહ્યા છે, મને તમને ખ્યાલ છે, એ કુંભ સાચો કુંભ કે જેમાં કુટીરે કુટીરે રખડવું પડે, કુટીરે કુટીરના સ્વામીને એને બરાબર તમારે સેવા કરવી પડે, ત્યાં તમારું દિલ લઈને પહોંચ્યા હો ને બરાબર નક્કી કરો કે અહીંયા મારે દીક્ષા લઈ લેવી છે ને લઈ લ્યો, અને તમે તે દિવસે જોવો કે એ જેની પાસે દીક્ષા લીધી એને એક ઉંમરલાયક માજીને સેવા કરવામાં કઈક છૂક રહી, એટલે જોરથી ફડાકો માર્યો અને માછી ગરથોલ્યું ખાઈ ગયા, અને એમના મનમાં એમ થાય કે અહીંયા આપણાથી ન રહેવાય. જો વિવેક ન જળવાતો હોય તો અહીંયા ગુરુ પાસે ન રહેવાય. આવી અનેક ઘટનાઓ જેમના જીવનની અંદર બની, ત્યારે પરિપાક રૂપે મને અને તમને દંતાલી આશ્રમમાં આવીને સ્થિર થયેલા સ્વામી સચ્ચિદાનંદજી મળ્યા. એવું નથી મિત્રો, સ્વામીજી કહે છે કે મેં પિક્ચરો બહુ જોયા છે, પિક્ચરો પહેલા શોમાં જોવાનો મને શોખ હતો. એમણે કહ્યું કે મેં મુંડો કરાયો ત્યારે વિચાર્યું કે મારા વાળ બહુ સરસ હતા અને એટલો બધો ખુમારી વાળો હતો કે એક જ હજામ મારા વાળ કાયમ કાપે
બાકી કોઈ નહીં, ન ફાવે મને, એમણે વાળ ઉતારી નાખ્યા. અને જ્યારે એના મનની અંદર એક વિચાર આવ્યો કે સંસાર છોડી દેવો છે, હવે સંસારમાં રહેવું નથી, ત્યારે એમણે વિચાર્યું કે શું કરવું, ગુરુ કેવો. મને એક બહુ બાબત સુંદર શ્યામજીભાઈ અનેક સંતોના જીવનો વાંચ્યા પછી લાગી છે કે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી એવા સ્વામી છે કે જીવનના દરેક વળાંકે બદલાયા છે, દરેક વળાંક ઉપર એને બદલો લીધો છે, એટલે કે બદલાવ પસંદ કર્યો છે. બદલાવ એટલે કેવો બદલાવ, કે જે બંધાઈ ગયું છે એને છોડી દેવા. રામકૃષ્ણ પરમહંસને વાંચ્યા ને એમાંથી એક વાક્ય એના મનમાં બેસી ગયું. પહેલું જે વાક્ય કબીરનું બેઠું, ફરતા ફરતા શું કરે છે આ સંસારમાં તારું શું, વાક્ય વાંચ્યું બેઠું જીવવા માંડ્યા. રામકૃષ્ણ દેવનું એક વાક્ય મનમાં બેઠું, ખૂબ સરસ વાંચવાનું કામ ચાલે. એમાંથી જ એને વાક્ય બેઠું કે કાંચન અને કામિનીનો ત્યાગ કરેલો હોય એવો જ વ્યક્તિ તારો ગુરુ હોઈ શકે. શોધ કોની, કાંચન કામિનીનો ત્યાગ કર્યા હોય એનાથી દૂર હોય એવી વ્યક્તિની, મળે જ નહીં. જ્યાં જઈને એમ થાય કે આ ગુરુ હશે ત્યાં તો પૈસા લેતા જોવા મળે, એટલે પાછા ફરી જવાનું, કારણ કે પેલું વાક્ય મનમાં બેઠું.